સરસ બી જવાબ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પરબ સામયિક પ્રકાશિત કરવામાં આવે છે પરબ સામયિક ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત થાય છે ચલો ગુજરાત સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા એડિશનલ માહિતી અથવા તો યાદ કરવાની મુખવા સ્વરૂપે વાગોળવાની માહિતી

પેલા પ્રમુખ અલગ છે અધિવેશનના રણજીત રામ વાવાભાઈ સરસ સ્થાપક એજ છે ચાલો રણજીત રામ વાવાભાઈ ઓગણીસો પાંચ આવશે ગુજરાત સાહિત્ય પરિષદ પ્રથમ પ્રમુખ કોણ હતા રણજીત રામ વાવાભાઈ મહેતા આરવી મહેતા તો ચાલો એ સ્થાપક છે તો પ્રથમ પ્રમુખ કોણ ગુજરાત સાહિત્ય પરિષદના ગોર્ધન રામ ત્રિપાઠી સરસ સુરેશભાઈ ગોવર્ધન રામ ત્રિપાઠી ગુજરાત સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રથમ પ્રમુખ હતા ચાલો સાહિત્ય અકાદમી સાહિત્ય અકાદમી ગાંધીનગર એ કયું સામિક બહાર પાડે છે પ્રશ્ન સામિક નો છે એટલે પેલા સામિક ચર્ચા કરીએ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું સામિક પ્રસિદ્ધ થાય છે સ્થાપક તો સરકાર છે એવોર્ડ એ સંસ્થા દ્વારા જ આપવામાં આવે છે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું સામિક પ્રકાશિત થાય છે સરસ શબ્દ સૃષ્ટિ ગુજરાત સાહિત્ય અકાદમી ઓગણીસો બ્યાસી શબ્દ સૃષ્ટિ સામિક શબ્દકોષ નહીં શબ્દ સૃષ્ટિ બુદ્ધિપ્રકાશ પણ નહીં શબ્દ સૃષ્ટિ આવશે શબ્દ સૃષ્ટિ છે એ સામિક ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થાય છે ચાલો કેટલું જો માહિતી તમારી પાસે ન હોય તો ગુજરાત સાહિત્ય અકાદમી સ્વાયત્ત સંસ્થા બની પછી એના પેલા અધ્યક્ષ કોણ હતા જેમ સામે પ્રથમ અધ્યક્ષ ગોવર્ધનરામ ત્રિપાઠી આવે તેમ ગુજરાત સાહિત્ય અકાદમી સ્વાયત્ત બન્યા પછી એના પ્રથમ અધ્યક્ષ કોણ હતા આવો પ્રશ્ન પણ બને મને લાગે છે આ માહિતી કદાચ કેટલાક ને જાણ હોય અથવા તો ખ્યાલ ન હોય ગુજરાત સાહિત્ય અકાદમી સ્વાયત્ત મનુભાઈ પંચોળી આવશે જયંતિભાઈ મનુભાઈ પંચોળી સ્વાયત્ત સંસ્થા બન્યા પછી શબ્દ પકડજો ગુજરાત સાહિત્ય અકાદમી સ્વાયત્ત સંસ્થા બન્યા પછી પ્રથમ અધ્યક્ષ મનુભાઈ પંચોળી ચલો ત્રીજો ઓપ્શન હતો પ્રેમાનંદ સાહિત્ય સભા આ પણ વધારાની માહિતી લખવાની છે પ્રેમાનંદ સાહિત્ય સભાનું પૌરાણિક નામ કયું હતું એવું પૂછાય અથવા પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યાંથી સંચાલિત થાય છે એવું પૂછાય બે ત્રણ પ્રશ્નો મિક્સ બની શકે તો પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરાથી થાય છે પ્રેમાનંદ સાહિત્ય સભાનું પૌરાણિક નામ છે વડોદરા સાહિત્ય સભા વડોદરા સાહિત્ય સભા એનું પૌરાણિક નામ છે એના દ્વારા એક સામયિક ચલાવવામાં આવતું હતું અત્યાર સુધી નથી પૂછાણો આ પ્રશ્ન એટલે પૂછાઈ શકે પ્રેમાનંદ સાહિત્ય સભા અથવા તો વડોદરા સાહિત્ય સભા દ્વારા કયું સામિક ચલાવવામાં આવતું હતું સરસ ઓગણીસો માં સામિક નું નામ સાહિત્યકાર લખી નાખજો સાહિત્યકાર વડોદરા સાહિત્ય સભા દ્વારા ચલાવવામાં આવતું સાહિત્ય સભા દ્વારા સાહિત્ય સભા તો નર્મદ સાહિત્ય સભાનું પૌરાણિક નામ શું જૂનું નામ શું કે જૂના નામ પણ ક્યારેક પૂછી શકે નર્મદ સાહિત્ય સભાનું પૌરાણિક નામ કયું છે નર્મદ સાહિત્ય સભાનું પૌરાણિક નામ કયું છે ગુજરાતી સાહિત્ય મંડળ લખી નાખજો એનું પણ પૌરાણિક નામ ગુજરાતી સાહિત્ય મંડળ એ નર્મદ સાહિત્ય સભાનું પૌરાણિક નામ છે માનો કે આવતી વખતે તમને તમને અઘરો પ્રશ્ન લાગે પ્રશ્ન એમ બનાવી નાખો ગુજરાતી સાહિત્ય મંડળ કોનું પૌરાણિક નામ છે ઓપ્શન આ ના હોય ક્યાંય કોઈ લેવા દેવા નથી નર્મદ સાથે સુરત ગુજરાતી સાહિત્ય મંડળ એ નર્મદ સાહિત્ય સભાનું પૌરાણિક નામ છે